नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय गणित चैप्टर नंबर 9 बेसिक पदार्थो अने नित्य सम एम 7.9.5 માં દાખલા નંબર 8 નો અભ્યાસ કરીએ. ગયા વર્ગમાં આપણે દાખલા નંબર 7 જોઈ ગયા, જેમાં નિત્ય સમ a² - b² = a + b (a - b) એનો ઉપયોગ કરીને ગણતરી કરવાની હતી. હવે અહીંયા એવું કીધું છે, સૂચના એકવાર વાંચી લઈએ કે નિત્ય સમ x + a (x + b) = x² + x (a + b) + a (b). આનો ઉપયોગ કરીને ગણતરી કરવાની છે, જે તમારા જે નિત્ય સમ છે એમાં ચોથા નંબરનો એટલે કે છેલ્લો નિત્ય સમ છે, કે જેની અંદર આપણે કેમ કે યાદ કરવાનું કહ્યું હતું કે જેમાં પ્રથમ પદ સેમ હશે બંને કૌંસમાં, જ્યારે દ્વિતીય પદ બંનેમાં જુદા જુદા હશે. એટલે આપણને જે પણ રકમ આપેલી હોય એ રકમને પહેલાં આ ફોર્મમાં ગોઠવવું પડશે અને પછી એમાંથી એક્સ, એ અને બી એની કિંમત લઈને સૂત્રમાં કિંમત મૂકવી પડે. તો અહીંયા પહેલી રકમ છે 103 × 104. અહીંયા કિંમત આપેલી હોય, સંખ્યા આપેલી છે કે 103 × 104. હવે આ વસ્તુ આ ફોર્મ તો સૂત્રમાં છે નહીં, તો શું કરશું? તો સંખ્યાને આપણે ફોર્મમાં ફેરવી દઈએ. તો અહીંયા બંને સંખ્યામાં કોઈ એક સંખ્યા એવી કોમન મળશે કે જેમાંથી બીજી સંખ્યા ઉમેરતા આ સંખ્યાઓ મળશે. જેમ કે 103 છે તેને આપણે 100 + 3 કરી શકીએ અને 104 છે તેને આપણે 100 + 4 કરી શકીએ. તો અહીંયા લખીએ 103ની જગ્યાએ લખીએ 100 + 3 અને પછી ગુણ્યા છે એટલે કૌંસ રાખીએ બરાબર, અને 104ની જગ્યાએ લખીએ 100 + 4. તો હવે મને એવું દેખાય છે કે એટલે કે એક્સ ની જગ્યાએ બંનેમાં 100 કોમન છે અને પ્રથમ કૌંસની અંદર બીજું પદ છે એ એટલે કે 3 અને બીજા કૌંસની અંદર બીજું પદ છે બી એટલે કે 4. તો મને એક્સ, એ અને બી ત્રણેયની કિંમત મળી ગઈ છે. તો એ કિંમતો આપણે આ સૂત્રમાં મૂકીએ. તો અહીંયા પ્રથમ પદ કે x² તો એ એક્સ કેટલા છે આપણા 100, તો પહેલા મૂકશું 100 એનો વર્ગ, પછી છે પ્લસ તો પ્લસ એક્સ છે તો એક્સ કેટલા છે 100, ચલો કૌંસમાં a + b તો એ ની જગ્યાએ છે 3, બી ની જગ્યાએ છે 4 એટલે 3 + 4, પછી છે પ્લસ તો પ્લસ a × b છે એટલે એ બંને દ્વિતીય પદોનો ગુણાકાર થાય છે. તો a × b તો એ ની જગ્યાએ 3, બી ની જગ્યાએ 4 એટલે 3 × 4 બરાબર. તો પહેલા આપણે કૌંસની ક્રિયા પૂરી કરી દઈએ. તો અહીંયા 100 નો વર્ગ છે, 100 નો વર્ગ કેટલું થશે તમને ખ્યાલ છે કે વર્ગ કરતા શૂન્યની સંખ્યા બેવડાઈ જશે. તો અહીંયા 100 છે એમાં 2 શૂન્ય છે, વર્ગ કરતા 4 શૂન્ય થઈ જાય એટલે કે 10000 પ્લસ પહેલા કૌંસની ક્રિયા હું ડાયરેક્ટ આવું લખું છું મિત્રો કે 4 + 3 કેટલા થશે તો કે 7 × 100 એટલે કેટલા થાય 700. તો આ ક્રિયા આપણે એક જ સ્ટેપમાં કરી શકીએ છીએ જો ભૂલ ન પડતી હોય તો. આગળ છે પ્લસ તો પ્લસ આ બંનેનો ગુણાકાર 3 × 4 3 × 6 = 12. હવે સરવાળો કરી દઈએ તો કે 1 નો 1 નો 1 નો 2 + 0 + 0 એકમનો કેટલો આવશે 0. ચાલો 10 નો 10 નો 10 નો 1 + 0 + 0 એટલે 1 × n 100 નો 7. હવે અહીંયા 100 નો અંક નથી તો અહીંયા છે 7 + 100 નો અંક 0 એટલે અહીંયા આવશે 7 ના 7. હવે આગળની બધી સંખ્યા અહીંયા ક્યાંય 1000 કે 10000 નો અંક છે નહીં, તો અહીંયા એમને એમ મૂકી દઈએ તો કે 10712. તો આ બેનો ગુણાકાર મળી જશે. તો આ જ પ્રમાણે આગળનો દાખલો ગણીએ.
किंमत मूकी दी आप सूत्र में पहलो एक्स नो वर्ग एक्स की जगह के पांच तो अँ पांच नो वर्ग चलो पीछे प्लस एक्स गुणिया ए प्लस बी तो एक्स की जगह पांच गुणिया ए जगह जीरो पॉइंट एक प्लस जीरो पॉइंट बे राइट प्लस ए गुणिया बी तो ए जगह जीरो पॉइंट एक गुणिया जीरो पॉइंट बे प्लस एक्स की जगह सौ कौश अँ मोटो कौश
ए पर माइनस में आवशे अने बी पर माइनस में आवशे। मैं तमने ऑनलाइन समझावेलुं छे बराबर, एटले हुं अहीं कोई एक ज प्रोसेस करीश। तो अहीं मित्रों प्लस फाइव लई लऊं छूं, तो नौ प्लस जीरो पॉइंट सात प्लस में बीजू कोई फरक नहीं पड़े, संख्या थोड़ी मोटी आवशे। अने पेलुं माइनस में लेशो तो अहीं संख्या आ रीतनी माइनस में आवशे पण नानी आवशे बराबर, गुणिया नौ प्लस जीरो पॉइंट आठ। चलो एक्स की जगह आवशे नौ, ए की जगह जीरो पॉइंट सात अने बी की जगह जीरो पॉइंट आठ। ओके, नौ प्लस जीरो पॉइंट सात छे तो एक्स नो वर्ग एटले के नौ नो वर्ग प्लस एक्स गुणिया ए प्लस बी, तो एक्स केटला छे तो नौ गुणिया ए एटले के जीरो पॉइंट सात प्लस बी एटले के जीरो पॉइंट आठ प्लस ए गुणिया बी एटले के एनी जग्याए जीरो पॉइंट सात, जीरो पॉइंट सात गुणिया जीरो पॉइंट आठ बराबर ने नीचे बराबर। मित्रों नौ नो वर्ग तो के इक्यासी प्लस, चलो आपने बड़ा सरवाड़ो करी दिए तो नौ गुणिया जीरो पॉइंट सात प्लस जीरो पॉइंट आठ, पॉइंट काढ़ी दिए सात ने आठ में सरवाड़ो करी तो से तो के पंदर, पॉइंट मुकवाना छे एटले शुं आवशे एक पॉइंट पांच बराबर। प्लस आ बने नो गुणाकार, पॉइंट काढ़ी ने गुणाकार करो सात अठू छप्पन, तो अहीं छप्पन लख्या बराबर, पण अहीं पॉइंट पछी एक संख्या अहीं पॉइंट पछी एक संख्या तो कुल केटली संख्याओ थई बे, तो अहीं पॉइंट पछी बे संख्याओ आवी जोईए, तो पॉइंट मूक्यो छे तो आगळ केटला મૂકશું શૂન્ય કહેશું। ચલો હવે એક્યાસી પ્લસ બધાને ગુણાકાર કરીએ તો કે પોઈન્ટ કાઢી દો પહેલાં, તો પંદર નવા, પંદર નવા એકસો પાંત્રીસ, તો અહીંયા એકસો પાંત્રીસ લખીએ, પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા પણ પોઈન્ટ પછી એક સંખ્યા જ આવવી જોઈએ પ્લસ ઝીરો પોઈન્ટ ચોપન। સરવાળો કરી દઈએ મિત્રો, એક્યાસી પ્લસ તેર પોઈન્ટ પાંચ પ્લસ ઝીરો પોઈન્ટ છપ્પન, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા જોઈએ, સરવાળો બાદ રાખીને અંદર પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા જોઈએ। ચલો અહીંયા કંઈ નથી તો છ ના છ, પાંચ પાંચ તો દસ ને શૂન્ય બધી આવી એક, ત્રણ ને ચાર, ચાર ને પાંચ પોઈન્ટની નીચે પોઈન્ટ, અને આઠ ને નવ, તો જવાબ આવશે પંચાણું પોઈન્ટ ઝીરો છ। તો આ આપણો જવાબ, આની સાથે સાથે મિત્રો સ્વાધ્યાય નવ પોઈન્ટ પાંચનો દાખલો નંબર આઠ જે પૂરો થાય છે, સાથે સાથે સ્વાધ્યાય પણ પૂરો થાય છે અને ચેપ્ટર નવ એ પણ અહીંયા પૂરું થાય છે। મિત્રો મેં હોમવર્કમાં દાખલા આપેલા છે એ તમે ચેક કરજો, લખજો અને જે ન ફાવે જ્યારે આપણે ઓનલાઈન મળીએ એ સમય તમે કહી શકો છો। તો અહીંયા મિત્રો આટલા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું। થેન્ક યુ।